સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા અમદાવાદના ભરત સોની નામના સોના ચાંદીના વેપારીની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે ભરત સોનીએ પોતાના તથા પરિવારના સભ્યોના નામે વિવિધ 6 જ્વેલર્સ પેઢી શરૂ કરી રૂપિયા 2,435.96 કરોડના બોગસ બિલો બનાવ્યા હતા, જેના આધારે 72 કરોડથી પણ વધુની બોગસ ઇનપુટ ક્રેડિટ મેળવી લેવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડમાં અમદાવાદના બુલિયન ટ્રેડર્સ ગણાતા મોટા મોટા જ્વેલર્સો સામેલ હોવાની આશંકા છે. કુલ 10,000 કરોડથી પણ વધુનું બોગસ બિલિંગ કરી રૂપિયા 300 કરોડથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવાઈ હોવાની સરકારને આશંકા છે. મુખ્ય આરોપી ભરત સોનીની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. ભરત સોનીની ધરપકડથી અમદાવાદની અનેક મોટી જ્વેલર્સ પેઢીઓમાં ફફડાટ છે. ગુજરાતભરમાં નાના મોટા સ્તરે આવું કૌભાંડ ચાલી રહી હોવાની પણ ચર્ચા છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઘોષણા કરી છે કે 11 જાન્યુઆરીથી રાજ્યભરની શાળાઓમાં 10 અને 12ના વર્ગો શરૂ થશે. આ ઉપરાંત કોલેજના છેલ્લા વર્ષના તથા પીજીના અભ્યાસક્રમો માટે પણ વર્ગો શરૂ કરવામાં આવશે. જો કે ઓનલાઈન શિક્ષણ યથાવત રહેશે. વિદ્યાર્થીઓને શાળાએ આવવું ફરજિયાત નથી. શાળાએ આવવા માંગતા વિદ્યાર્થીઓએ માતા પિતાની સંમતિ મેળવવી ફરજિયાત છે. ધોરણ 1 થી 8માં માસ પ્રમોશનની ચર્ચાનો પણ અંત થયો છે. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે ધોરણ 1 થી 8માં પણ પરીક્ષા લેવામાં આવશે. જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હશે એટલા જ અભ્યાસક્રમની પરીક્ષા લેવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈ કોંગ્રેસે જનસંપર્કની ગતિ વધારી દીધી છે. આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા હેલો જામનગર અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જામનગરના લોકો મોબાઈલ નંબર 90999022255 પર પોતાનો વિસ્તારની સમસ્યાઓ જણાવી શકશે. જામીકોની સત્તા કોંગ્રેસના હાથમાં આવશે તો કોંગ્રેસ લોકોએ જણાવેલી સમસ્યાઓને દૂર કરવામાં પ્રાથમિકતા આપશે. આ ઉપરાંત આજે જામનગરમાં કોંગ્રેસી આગેવાનો તથા કાર્યકર્તાઓનું સંમેલન પણ યોજાયું હતું, જેમાં પ્રદેશ કક્ષાના આગેવાનોથી લઈ કોંગ્રેસી ધારાસભ્યો તથા સ્થાનિક આગેવાનો જોડાયા હતા. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે જ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓનો કુલ મૃત્યુઆંક 1000 થઈ ગયો છે. જોકે સરકારી ચોપડે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી માત્ર 35 દર્દીના જ મૃત્યુ થયા છે. આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 14 કેસ સહિત જિલ્લામાં કુલ 17 કેસ નોંધાયા છે. નોબત દ્વારા વાર્ષિક લવાજમ યોજનાના ગ્રાહકો માટે IPL ધમાકા યોજના જાહેર કરવામાં આવી હતી, જેમાં કૂપન ચોંટાડી અસંખ્ય ગ્રાહકોએ ફોર્મ મોકલ્યા હતા. નોંધાયેલા માન્ય ફોર્મ માટે ડ્રો યોજવામાં આવ્યો હતો. આ યોજનાના ઇનામોના સ્પોન્સર પુજારા ટેલિકોમના નીતિનભાઈ ઓઝા, ઇનહાઉસ ફર્નિચરવાળા નિકુંજભાઈ માલદે, હાઇપર માર્ટના રામભાઈ ભાયાણીના હસ્તે ડ્રો કરી લક્કી ફોર્મ કાઢવામાં આવ્યા હતા. આ તકે નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી, નોબત પરિવારના ચેતનભાઈ તથા નીરવભાઈ માધવાણી ઉપસ્થિત રહ્યા હતા. ડ્રોનું સંચાલન પત્રકાર PD ત્રિવેદીએ કર્યું હતું. ડ્રોના વિજેતાઓનું નામ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.